કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 3 જુલાઈ બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી હતી. તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ કોંગ્રેસ વર્કિંગ કમિટી સામે મૂક્યો હતો. દરમિયાન રાહુલને અધ્યક્ષપદે યથાવત રહેવા અનેક કોંગ્રેસી નેતાઓએ સમજાવ્યા હતા. આજે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે જલ્દી નવા અધ્યક્ષ શોધવા પાર્ટીને અનુરોધ કર્યો છે. નવા અધ્યક્ષ તરીકે દેશના પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનું નામ ચર્ચામાં છે. ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગે પણ અધ્યક્ષપદની રેસમાં છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદમાં નવનિર્મિત ઓવરબ્રિજ, કોમ્યુનિટી હોલ તથા લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વગેરે નેતાઓએ અમિત શાહનું અભિવાદન કર્યું હતું. સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. સુધારેલા કાયદા અંતર્ગત ગુજરાતમાં ઈ સિગરેટ પર પ્રતિબંધ મુકાયો છે. ઈ સિગરેટના ઉત્પાદન, વેપાર, આયાત, વિતરણ, જાહેરાત પ્રતિબંધિત થયા છે. કાયદાનો ભંગ કરનારને 3 વર્ષની કેદ સાથે 50,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલની ઇમારતો જર્જરિત થઈ ગઈ છે. હોસ્પિટલની તમામ ઇમારતોનું ક્રમશઃ ડિમોલિશન કરી નવી ઇમારતો બનાવવા માંગ ઉઠી હતી. આ મુદ્દે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓએ રજૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ રજૂઆતોને ધ્યાને લીધી હતી. પરિણામે બજેટમાં જીજી હોસ્પિટલની કાયાપલટ માટે 400 કરોડનો માસ્ટર પ્લાન મંજૂર થયો છે. આ યોજનાને હાલ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને વધાવવા આજે કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના આગેવાનોએ આતશબાજી કરી હતી. સ્થાનિક ભાજપ સંગઠને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જામનગરમાં એસ્ટેટ શાખાએ આજે મેગા ડિમોલિશન કર્યું હતું. ગોકુલનગરથી હરિયા કોલેજ સુધીના માર્ગ પર હજારો ફૂટના દબાણો દૂર કરાયા હતા. મહેન્દ્ર ગડારા તથા સાગર ચાવડા નામના શખ્સોએ અહીં રેસ્ટોરન્ટ સહિતના ગેરકાયદેસર બાંધકામ કર્યા હતા. આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે આ ગેરકાયદેસર બાંધકામોમાં થનારી વ્યવસાયિક પ્રવૃત્તિનું ઉદ્ઘાટન થવાનું હતું. એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી, રાજભા ચાવડા, શ્રી દીક્ષિત સહિતના સ્ટાફે ડિમોલિશન કામગીરી કરી હતી. ડિમોલિશન પછી અંદાજિત 8,000 ચોરસ ફૂટના દબાણો દૂર થયા હતા. પ્રસિદ્ધ અભિનેત્રી ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીની ધરપકડ થઈ છે. મુંબઈ પોલીસે અંધેરી વેસ્ટના લોખંડવાલાના એક ફ્લેટ પર રેડ કરી હતી. રેડમાં 21 જુગારીઓ પકડાયા હતા. પ્રાથમિક તપાસમાં આ ફ્લેટ હિમાલયનું હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરી ધરપકડ કરી હતી. હાલ આરોપી જામીન મુક્ત થયો છે. સમગ્ર ઘટના અંગે બોલિવૂડમાં ચર્ચા જાગી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.